નાના બાળકો માટે અંગ્રેજીમાં એક બહુ સરસ સૂત્ર છે, વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ. આપણે આ સૂત્રને બદલવાનું છે કે ધર્મ કરો ત્યારે સંસાર મત લાવો, સંસારમાં ધર્મ 100% લાવો. સમજાડું કઈ? ધર્મમાં સંસાર મત લાવો, સંસારમાં ધર્મ 100%. ધર્મમાં સંસાર એટલે બસ આ દેરાસરમાં ગયા અને કોઈની ઉધારી બાકી છે અને એ જ વ્યક્તિ તમને દેરાસરમાં મળી જાય, ફેટ નહીં પકડવા. આપું નિયમ, 5 વર્ષની ઉઘરાણી જેની બાકી હોય એ જ વ્યક્તિ તમને દેરાસરમાં મળી જાય. અરે બેટમજી, પકડાઈ ગયો તું, ફોન સ્વિચ ઓફ કરીને બેઠો છે, ઘર બંધ કરીને બેઠો છે, આજે તું સંખેશ્વરમાં બરાબર પકડાઈ ગયો છે. લાવ, કાઢે છે કે નથી કાઢતો, કરાય કે ના કરાય? 5 લાખ જેવી મોટી રકમ હોય તો કર્યા વગર રહી શકાય કે ના રહી શકાય? નહીં બોલો એટલે મને ખબર પડે, રહી શકાય? શું ના રહી શકાય એટલે એના બે અર્થ થાય, ના ના રહી શકાય, ના રહી શકાય કે ના રહી શકાય, શું બોલો છો? પતી ગયો. હા, કદાચ રહી જઈએ પણ અંદરમાં ઉકળતું તો હોય. બહાર આવ એટલે હવે તારી ફેટ પકડું. આ મહાબોધી મહારાજ કહી ગયા એટલે દેરાસરમાં બચી ગયો તું, હવે બહાર આવે એને મને બહારની બાધા નથી આપી. હવે એનું મન ઓલામાં હોય, પૂજા શંખેશ્વરમાં ના હોય. આ લોકડાઉનમાં 8 મહિના પછી શંખેશ્વર દાદાનો દરબાર ખુલ્યો હોય તો મા ભક્તોની નજર દાદા તરફ હોય, આની નજર તો ઓલા ભક્ત તરફ હોય. ક્યારે બહાર નીકળે? પેલા હું બહાર નીકળું? વોચમેન ને કહી આવે, આ નીકળે એટલે તરત મને ઈશારો કરશે. નદીના પાણીથી તો બહુ દૂર છીએ, માછલીથી પણ દૂર છીએ અને નાવથી પણ દૂર છે. નાવ એટલું તો નક્કી કે તમે પાણી આપો એટલે નાવ દોડવા જ માંડે, દોડવા જ માંડે. ભક્તને ભગવાન મળે પછી પણ જો એનો સંસાર અકબંધ રહેતો હોય, આ ભગવાન એને ક્યાંથી ફળવાના છે? હમણાં જ કીધું, તમે ભળો નહીં ભગવાન ફળે નહીં. ભગવાનનો વાક નથી, મારો વાક છે. હું પ્રભુમાં ઇન્વોલ્વ નથી થતો, ભગવાન ક્યાંથી મને લાભદાયક બનશે? આપણો ઇન્વોલ્વમેન્ટ કેવો છે? યાદ કરો, પેથળસાનો ઇન્વોલ્વમેન્ટ. પૂજા કરે ત્યારે પાછળ જુએ નહીં. રાજાએ બોલાવવા માટે સૈનિકને મોકલ્યો અને ઓલા માણસને ઈશારો કર્યો કે પેથળ કો બુલાતે હૈ. ઓલાએ કહી દીધું, મેરે પેથળ સાહેબ નહીં આવેંગે. રાજાને સમાચાર આપ્યા કે વો અભી નહીં આવેંગે. રાજાને થયું, મારી નોકરી કરનારો મારા ઓર્ડરને ના માને, અને ખુદ રાજા એને જોવા આવ્યો, એ બી કેવી પૂજા કરે છે, અને પાછળ બેસી ગયો. ફૂલ આપે છે, ઓલા માણસને હટાવીને કહે છે, ચાલો હું આપું છું. પેથળની પૂજા જોઈને છક થઈ ગયા, પણ ફૂલ આપવાના રોજના ક્રમમાં ગરબડ થાય છે. પેથળ આમ ચૂકે છે. પેથળે જોયું, ઓ રાજા. રાજા ઈશારો કર્યો, સામે મહારાજા છે, તારી પૂજા ચાલુ. રાજા ખુશ થઈ ગયો ને એ દિવસે ભર સભામાં રાજાએ પેથળને કહ્યું, પેથળ કલસે મેં ભી બોલાવું ના તો ભી નહીં આને કા. ભગવાન કી પૂજા કે સમય તું ભગવાન કી પૂજા હી કરના, બાકી કોઈ કામ નહીં કરના. વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે. આપણું એટલું નક્કી, ધર્મ કરશું ત્યારે સંસારને વચ્ચે નહીં જ લાવે. કબૂલ બાધા નથી આપતો, પણ આ સૂત્ર નક્કી કરજો, ધર્મમાં સંસાર નહીં જ લાવવો અને સંસારમાં ધર્મ 100% લાવવા. ધર્મમાં સંસાર ન લાવો એ નદી નાવ છે, સંસારમાં ધર્મ લાવો એ નદી અને પાણી છે. 24 અવર્સ નદીમાંથી પાણી બહાર આવે ખરું, નાવ બહાર આવી જાય, અને માછલીને પણ એક વખત બહાર લાવી શકાય, પાણીને નદીમાંથી બહાર લાવી શકાય, અને જે દિવસે નદીમાંથી પાણી બહાર આવી જાય એ દિવસે નદી નદી રહેતી જ નથી. સૂકી નદીને નદી કોણ કહે છે? જે નદીમાં પાણી વહેતું એ નદીને નદી કહેવાય. નંબર 1, પહેલા નંબરમાં નદીને નાવનો સંબંધ. ભગવાનના દેરાસરમાં ગયા પછી કમસે કમ એટલા સમય પૂરતા તો આપણે ભગવાનમય બની જ જવા જોઈએ. નંબર 2, ભગવાનના મંદિરમાંથી ભલે બહાર નીકળીએ છીએ પણ માછલી જેવો સંબંધ. માછલીનો જન્મ પાણીમાં, માછલી જીવે પાણીમાં અને માછલીનું મૃત્યુ પાણીમાં. ભલે હું કદાચ મંદિરમાંથી બહાર નીકળી ગયો છું પણ મારા હૃદયમાં અવારનવાર આખા દિવસમાં પ્રભુ જો
યાદ આવતા હોય તો હું માછલી જેવું છું. સાચું બોલો, બેઠેલાને પૂછું છું, તમને ભગવાનની યાદ આખા દિવસમાં ક્યાં ક્યાં આવે છે? તમારી પાસે જો જવાબ હોય મને સારા મળે છે. હવે મને લાલચ જાગે છે, બોલું, ભગવાનની યાદ ક્યાં ક્યાં આવે છે? નહીં, દેરાસરમાંથી બહાર નીકળ્યા પછી દેરાસરમાં જાઓ ને તમને ભગવાન યાદ આવે, એ તો બધાને યાદ આવે. નીકળ્યા પછીની વાત કરું છું. હા, સારી આવક થઈ ત્યારે ભગવાન યાદ આવે કે લોકડાઉન થયું ત્યારે ભગવાન યાદ આવ્યા, ધંધો બંધ થઈ ગયો ત્યારે ભગવાન યાદ આવ્યા? જે હોય તે બોલું. યસ, દુઃખમાં. હવે હું તમને એમ નથી પૂછતો, તમે આ કોમન શબ્દ વાપરો છો કે દુઃખમાં આવે છે, જીવનમાં તકલીફ આવે ત્યારે, એમ નહીં. પંક્ચ્યુઅલ, પર્સનલી એક એક્ટિવિટીના નામ આપો કે મારા સાહેબ, અમે જ્યારે ઘરેથી અમારા માટે કપડાની જોડ લેવા જઈએ ત્યારે અમને ભગવાન યાદ આવે છે? વાર્તા પૂરી.